नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 16 मार्च 2023 जोईए आजना समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। कच्छ जिला पंचायत नी सामान्य सभा शांतिपूर्वक वातावरण वच्चे मळी बजेट रजू थयो। प्रश्नोत्तरी काळ शांतिथी चाल्यो, जुवो अहेवाल। આજે કચ્છ જિલ્લાની જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડા મુજબ કામગીરી કરાઈ હતી। અધ્યક્ષા પારુલબેન કારાએ વિપક્ષને શાંતિથી જવાબો આપ્યા હતા। કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવીએ ચર્ચા દરમિયાન વિપક્ષની ખીચાઈ કરી હતી। વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું કે અમારી વાત સાંભળો, ગંભીરતાથી કાર્યવાહી કરો, સર્પદંશથી મૃત્યુ પામેલ બાળકીઓ માટે સહાય મંજૂર કરો, રોડ રસ્તા સુધારો વગેરે રજૂઆતો કરી હતી। પણ એકંદરે આજે વિપક્ષી બેન્ચ તરફથી કોઈ ઉગ્ર રજૂઆત આવી ન હતી અને વિપક્ષની સંખ્યા, હાજરી પણ અગાઉની સભા કરતાં ઓછી હતી। આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને પ્રમુખ સ્થાનેથી પારુલબેને કચ્છ માટે નર્મદાના વધારાના પાણી માટે રાજ્ય સરકારે બજેટમાં જંગી નાણાકીય જોગવાઈ કરી છે, તેમજ સારણ જળાશયના ટેન્ડરો મંજૂર કર્યા છે, તે માટે ખાસ આભાર પ્રસ્તાવ મંજૂર કરાયો હતો। આજની મીટિંગ સભાખંડની અંદર જે બોલાવવામાં આવેલ, એ મીટિંગના તાજના સાક્ષી તરીકે પત્રકાર મિત્રો પણ હાજર હતા। સવાલ જે પણ પૂછવામાં આવે એનો જવાબ ઉલટો થઈ જાય, જેને દેવાનો હોય નડે, પ્રમુખ નડે, સચિવ નડે પ્રમુખનો, અને મારા બીજા ભાઈઓ બેઠા હોય એ વચ્ચે પડી જાય। આ પરિસ્થિતિની અંદર જિલ્લા પંચાયત ચાલે છે, જિલ્લા પંચાયતની અંદર વિપક્ષને સાંભળવું જ નથી, વિપક્ષની વાતને માન્ય રાખવું જ નથી, એવી પરિસ્થિતિ આજે આપ પણ જોઈ રહ્યા છો। અમને ખરેખર આજે એ કહેવાનું થાય છે કે અમે લોકોના પ્રશ્નો લઈને આવીએ છીએ, અમારા ઘરના પ્રશ્નો નથી। કોઈ લોકો માટે લોકોએ અમને ચૂંટીને મોકલ્યો છે, તો અમારી ફરજ થાય છે કે લોકોના પ્રશ્ન જિલ્લા પંચાયતની અંદર રજૂ કરાય। આજે હું ઉદાહરણ રૂપે પૂછવા માંગુ છું, મારા બેનશ્રીને પણ પૂછવા માંગુ છું, પ્રમુખશ્રીને અને સચિવશ્રીને, કે આજે સંસદ ચાલતી હોય અને હંગામા થાય, બહાર નીકળી જાય, બે કલાક પછી મિટિંગ ન થાય થાય છે ને? આપણે બધા જોઈએ છીએ ને, વિધાનસભામાં નથી થતું, અહીંયા તો પોતાની રાહ ચલાવે છે એવું લાગે છે। આમ ખૂબ જ શાંતિપૂર્વક જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાલી હતી। આજે ખાસ તો મુદ્દો બજેટનો હતો અને 2022-23નું સુધારેલું અને 2023-24નું જે અંદાજિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું, અને આ બજેટમાં આપણે સ્વભંડોળ, સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી એવી રીતે આપણે જે જોગવાઈઓ છે એ ડિવાઈડ કરવામાં આવી છે અને એમાં દરેક વિભાગ આવરી લેવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ, વિકાસ, પંચાયતને મહેકમનું ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ, પર્યાવરણ, આબોહવા, કૃષિ, એમ તમામ ક્ષેત્રોને આવરી લઈને આપણે બજેટ રજૂ કર્યું। અને આ જે સ્વભંડોળ છે એમાં 26,02,59,000 રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સ્ટેમ્પ ડ્યુટીના 4,97,60,000 અને રેટી રોયલ્ટીના 5 કરોડની જે જોગવાઈ છે કરવામાં આવી છે। આમ કુલ 36,19,000 રૂપિયાનું જે બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું। પ્રશ્નો ઘણા પૂછવામાં આવ્યા છે અને લગભગ મોટાભાગના પ્રશ્નોનું અમે સંતોષજનક નિરાકરણ કર્યું છે, એના માટે અમે જોગવાઈ છે કે નહીં અને એના માટે અમે ડિટેલ્સ જોઈ લેશું। તો એક કામગીરી મેં જાણી, એ કામગીરી જે છે એ થયેલી છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।